टिकट कपाई अने उम्मेदवारोनी यादी जाहेर थई पण नाराजगीनो दौर पण यथावत रह्यो छे। त्यारे अमदावादमां ચાંદુડાની મહિલા ભાજપ કાર્યકર્તાએ તેમની ટિકિટ કપાતા ગુજરાત ભાજપના ખજાનચી સુરેન્દ્ર પટેલને શ્રાપ આપ્યો છે, જ્યાં મહિલા કાર્યકર્તાએ ફોન કરીને કહ્યું, સુરેન્દ્ર કાકા તમે મારી ટિકિટ કપાવી છે એટલે હું તમારા ઘરે આવીને આપઘાત કરીશ। રોષમાં ભાજપના મહિલા કાર્યકર્તાએ ગંભીર અશ્લીલ આક્ષેપો પણ લગાવ્યા। टिकट न मळी तो आपी दीधो श्राप अने साथोसाथ एवी चिमकी पण उच्चारी के आपे मारी टिकट कपावी छे तो आपना घरे आवीने हुं आपघात करीश। तेनो एक ऑडियो पण वायरल थयो छे। टिकट नथी मळी तो आखरे आ महिला कार्यकरे फोन करीने रोष ठालव्यो हतो अने गंभीर अश्लील आक्षेपो पण आ महिलाए लगाव्या छे। हेलो साहेब, ચાંદલોડિયામાંથી બોલું। સાહેબ, તમે જે મારા માટે બહુ ખોટું કર્યું ને, પણ ભગવાનને જવાબ આપવા માટે રેજો ટિકિટ તમે અપાઈ અને મને કીધું કે મેં નહીં કાપી, પણ મારો શ્રાપ એટલો છે ને કે તમે જીવતા મરી જશો, એટલું યાદ રાખજો। સહાયક કાર્યાલય પર બેઠીને વાત કરું છું, તમને કાપવામાં એટલો બધો શું રસ હતો? ટિકિટ આપવામાં તમને રસ શું હતો એ મને કહો। હું એક સ્ત્રી તરીકે બોલી શકું છું તમને, સુરેન્દ્ર કાકા સાહેબ, હું તમારે ત્યાં હું છું, તમે છો કે એમ કહો મને। ના ના, મારી વાત સાંભળ બેન, તો અમે તો બહાર છું, તો આવજે મારી વાત સાંભળ, તું શાંતિથી મારી આવજે, હું સમજાવીશ કોને કાપી મારી ટિકિટ। તમે ઓળખો છો? મેં નથી કાપી, કાર્યાલય પર ખાનપુર કાર્યાલય ઉભી છું, મારું નામ ચેક સુધી હતું અને તમે તમને બધી કઈ રીતના વાલી લાગી ગઈ? મેં કાપી નથી, પણ બધું ખોટી વાત કરે છે। તમે કઈ જગ્યા નથી કાપી એમ સાહેબ, સમજી લેજો। એટલે પ્રમુખે કાપી છે? કયો પ્રમુખે? નો શહેર પ્રમુખે, શહેર પ્રમુખે જગદીશભાઈ કે મેં નથી કાપી એમ કે છે? અને શહેર પ્રમુખે આઈ કે